મોરબીના અજીતગઢ ગામના ખેડૂતો રમેશભાઈ લોરિયાએ નિરાશા સાથે આત્મહત્યા કરી છે તો ખેડૂત રમેશભાઈએ ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી અને કેનાલમાં ઝપલાવી છે। સુસાઇડ નોટમાં દવાખાને જવાના અને ખેતી માટે પૈસા ન હોવાનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે આ સમગ્ર મામલે ગામના સ્થાનિકોએ મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ કરી છે। હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે મૃતક રમેશભાઈ લોરિયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું પણ સામે આવ્યું છે। ઈ હકીકતમાં તો ખેતી કરવામાં બે ત્રણ વર્ષથી નુકસાની જતી હતી અને એના કારણે એને આ પગલું ભર્યું દેણામાં જે ગળી જતા। અમારી માગણી તો સરકાર હવે એને કંઈક વળતર આપે એવી અમારી લાગણી છે। એના બે બેબી ને એક બાબો છે નાના, તો એને કંઈક આધાર મળી જાય ને છોકરા અભ્યાસ કરે છે તો એને કંઈક ટેકો મળી જાય એવી અમારી લાગણી છે સરકાર પ્રત્યે। હળવદ પોલીસ સ્ટેશનના અજીતગઢ ગામમાં રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા, એમણે હળવદની અજીતગઢ ગામની સીમમાં નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબી જઈ અને આત્મહત્યા કરેલ છે। એમણે જે આત્મહત્યા કરી એમણે સુસાઇડ નોટ લખેલી છે અને એ સુસાઇડ નોટ મુજબ તેઓ આર્થિક રીતે સંકળામણમાં હોય અને આ આત્મહત્યા કરેલ છે।